માળિયાહાટીના તાલુકામાં આપના જ નેતાનો આપ સામે બળવો સામે આવ્યો છે। આપના જૂનાગઢ જિલ્લા યુવા ઉપપ્રમુખ ભરત સોંદરવાએ ભીમ મોરચાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ 12/6/2022 ના રોજ નવા સંગઠનના માળખાના નવા પદ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અનુજાતિ અને જનજાતિ સમાજના મોરચા માટે સ્વતંત્ર સેનાની જનનાયક બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચો બનાવવા આવ્યો હોય, જે રાષ્ટ્રના મહાપુરુષો છે, એક સમાજ પૂરતા સીમિત કરવા બદ ઇરાદાથી બનાવેલ હોય, જેથી અનુજાતિ તથા જનજાતિ સમાજના તેમજ અન્ય સમાજના લોકોમાં રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ ભરત સોંદરવાઈ, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ, પ્રભારી ડૉક્ટર સંદીપ પાઠકને પત્ર લખીને જણાવ્યું કે જો 3 દિવસમાં મહાપુરુષોના નામથી બનાવેલ મોરચાનું નામ નહીં બદલાય તો 100થી વધુ કાર્યકર્તાઓ સાથે રહીને પાર્ટીમાંથી છેડો પાડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા યુવા ઉપપ્રમુખ ભરત સોંદરવા, આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જે નવા સંગઠનની રચના કરવામાં આવી છે તેમાં બિરસા મુંડા અને જય ભીમ મોરચાની રચના થઈ છે, જેને લઈ અને મારા સમાજ અને અન્ય લોકોના અનેક ફોન આવ્યા છે, અનેક રજૂઆતો આવી છે। રજૂઆતો અને અનેક ફોનને ધ્યાને લેતા પ્રદેશમાં અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને નોટિસોના માધ્યમથી પણ જાણ કરી છે કે જય ભીમ મોરચો અને બિરસા મુંડા મોરચો બનાવી માત્ર ને માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને એક જ્ઞાતિ પૂરતા સીમિત કરી દીધા હોય તેવું લાગી આવતા અને અપમાનજનક મોરચો બનાવતા આની સામે વાંધા ઉઠાવેલ છે, જેને લઈ અને મને આમ આદમીના જિલ્લા યુવા પ્રમુખ તરીકે રજૂઆત મળતા મેં અમારા પાર્ટીના માનનીય શ્રી પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ પ્રભારી ને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી છે અને ટેલિફોનિક ચર્ચા પણ અમારા પ્રભારી અને અમારા જિલ્લા પ્રમુખ સાથે કરી છે। રમેશ કારિયા, RN News, માળિયાહાટીના।